નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સત્ર 2 વિષય ગુજરાતીના પાઠ 20 બહેનનો પત્રના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર. મુખ્ય પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો સવાલ છે, ધરતીની શોભા કોનાથી વધે છે? તો તેના વિકલ્પો છે ક તળાવોથી, ખ વૃક્ષોથી, ગ ધનધાન્યથી, કે પછી ગ વત્સલ રાજાથી. તો તેમાંથી સાચો વિકલ્પ છે ખ વૃક્ષોથી. બીજો સવાલ છે, કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો તેના વિકલ્પો છે ક ડાળીઓને, ખ બાગને, ગ ફૂલોને, કે પછી ખ સૂર્યને. તો તેનો જવાબ છે ગ ફૂલોને. ત્રીજો સવાલ છે, બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો. તો તેના વિકલ્પો છે ક મણિલાલ દેસાઈ, ખ મણિલાલ પટેલ, ગ મણિલાલ દ્વિવેદી, કે પછી ઘ મણિલાલ શાહ. તો તેમાંથી સાચો વિકલ્પ છે ખ મણિલાલ પટેલ. મુખ્ય પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. તો તેનો પહેલો સવાલ છે, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તેનો જવાબ છે વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલીઓ, ચાસ, શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. બીજો સવાલ છે, બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો તેનો જવાબ છે બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે. ત્રીજો સવાલ છે, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો તેનો જવાબ છે અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે. ચોથો સવાલ છે, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? તો તેનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માતાનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. પાંચમો સવાલ છે, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે? તો તેનો જવાબ છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. મુખ્ય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો તેમાં પહેલો સવાલ છે, હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે? તો તેનો જવાબ છે હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે. વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારીઓ કરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં, ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. લગનગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે. બીજો સવાલ છે, અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? તો તેનો જવાબ છે વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે. આ ઋતુમાં કંસારો, કલકલીઓ, ચાસ અને શોબીગી તરસ્યું તરસ્યું બોલતા હોય છે. હવામાં સેલારી લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ જોવાની મજા આવે છે. આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે. ત્રીજો સવાલ છે, બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે? તેનો જવાબ છે બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી રહે છે. ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે ને હજારીગલ એને બોલાવે છે. ચોથો સવાલ છે, અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે?
તો તેનો જવાબ છે, બહેન અને ભાઈ બંને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે, વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે, રાત્રે તારાઓ ઓળખવા છે ને સિંહવગડામાં જઈ ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે. રજાઓમાં અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે. મુખ્ય પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો. તો તેમાં પહેલો સવાલ છે, માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. તો તેના જવાબમાં સૌથી પહેલાં જોઈએ સુવિચારો. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી. પુત્ર કપુત્ર થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી. મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલરડા છે. હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. હું કર્તવ્ય નિષ્ઠા અને ધ્યેય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું. મારી પાસે મારી માં છે. હવે જોઈએ કહેવતો. માં તે માં, બીજા વગડાના વા. માં કહેતા મોઢું ભરાય. માની ગરજ કોઈથી ન સરે. હવે જોઈએ પ્રચલિત પંક્તિઓ. પહેલી છે, માં વિના સૂનો સંસાર, ન માયાનો શો અવતાર. બીજી છે, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ત્રીજી છે, જગતમાં સહુએ સહુની ઘણી સગાઈ કીધી, જડે નહીં ક્યાંય જનની તારી જોડ મીઠી, આ સૂના ઘરમાં ગમતું ન જરાય. ચોથી પંક્તિ છે, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. બીજો સવાલ છે, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે. એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે. અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી પડે છે અને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી. મુખ્ય પ્રશ્ન 3, નીચેના વિષયો પર 8-10 વાક્યો લખો. તેમાં પહેલું છે, માતૃભાષાનો મહિમા. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, બધું શબ્દ સંઘરેલું છે. આપણને જન્મ આપનારી માં, માની ભાષા, તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારીને, વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટે આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રીસા ઉરડવું, કિટ્ટા કરવી કે વહાલ કરવો વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. વળી માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું છે, ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. તો તેનો જવાબ છે,
આ વિધાનમાં માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગણથૂંથીમાંથી મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથ વગી હોય છે. આપણી માતૃભાષામાં સગા વહાલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ અલગ શબ્દો છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈક જુદી છે. આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે. ત્રીજું છે વસંતનો વૈભવ. તો તેનો જવાબ છે, વસંત ઋતુ આવતા જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફફરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટહુકા કરે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે. કંસારો, કલકલીઓ, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. હવામાં સહેલારી લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને જોવાની મજા આવે છે. વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર મરમર બોલે છે. ફૂલોએ વૃક્ષોની કવિતા છે. કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. શિમળો રાતાગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો બેસે તો પણ એ રાતો ચોળ થઈ જાય. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહરે છે. એની સુગંધની લહેર છાતીને અને મગજને તરબતર કરી દે છે. મુખ્ય પ્રશ્ન 4, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો તેમાં શબ્દો છે અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ અને પ્રકૃતિ. તો તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કંઈક આ રીતે આવશે, અનન્યા, અરવ, ઉનાળો, ઋતુ, ગુજરાતી અને છેલ્લે પ્રકૃતિ. બીજું છે વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી અને વસ્તી. શબ્દકોશ પ્રમાણે તેનો સાચો ક્રમ છે વધામણી, વસ્તી, વસંત, વાતાવરણ, વૃક્ષ અને વ્યસ્ત. મુખ્ય પ્રશ્ન 5, નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. તો મિત્રો, અહીં જે કૌંસમાં આપણને શબ્દો આપવામાં આવેલા છે તેને આપણે કોષ્ટક પ્રમાણે વર્ગીકૃત કરવાના છે, જેમાં પહેલું છે જાણકારી મેળવવા માટે અને બીજો વિભાગ છે ભાવનાઓ વ્યક્ત કરવા માટે. તો સૌથી પહેલાં જોઈએ જાણકારી મેળવવા માટે કયા કયા શબ્દો આવશે. સંદેશો, ફેક્સ, ફોન, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, ચિત્ર, તાર, નોટિસ, અભિનય, ટીવી, સાંકેતિક ભાષા, નૃત્ય અને જાહેરાત. હવે જોઈએ ભાવનાઓ વ્યક્ત કરવા માટે. તો તેમાં આવશે ચિત્ર, નૃત્ય અને અભિનય.